ના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. જિલ્લા પારડી પોલીસ સ્ટેશન ખાતે 28 તારીખના રોજ વૈશાલી બલસરા જે પોતે ગાયિકા હતા એમની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુના સબબ અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં વૈશાલીના મહિલા મિત્ર બબીતા કૌશિક અને ત્રિલોકસિંહ નામનો એક કોન્ટ્રાક્ટ કિલર જે પંજાબથી પકડાયેલો હતો. આ ગુનાના અનુસંધાને વલસાડ જિલ્લાની LCBની ટીમ PI ગોસ્વામી અને બેરિયાના નેતૃત્વ હેઠળ પંજાબથી મુખ્ય કોન્ટ્રાક્ટ કિલર સુખા ભટ્ટી ઉર્ફે સુખવિંદરસિંહ ભટ્ટીની ધરપકડ કરવામાં સફળ રહેલ છે. આ સુખવિંદરે સમગ્ર ગુનાની કબૂલાત કરેલ છે. તેણે જણાવેલ છે કે બબીતા કૌશિક સાથે તેઓ છેલ્લા 11 વર્ષથી ફેસબુકના માધ્યમથી સંપર્કમાં હતા. અલગ અલગ એકાઉન્ટ તેમના પણ તેમણે જાહેર કર્યા છે. બબીતાના એકાઉન્ટ પણ તેમણે દેખાડી બતાવ્યા છે અને બબીતાએ એમનો કોન્ટેક્ટ કરેલો બનાવના 10 દિવસ પહેલાં અને એમની સાથે વાતચીત કરેલી. જણાવેલું કે મારી એક બહેનપણીના છૂટાછેડા એક મહિલાના લીધે થયા છે, તો મારી બહેનપણી આ મહિલા સાથે બદલો લેવા માગે છે, તો તમે લોકો આ પ્રકારનું કામ કરશો, આવી હકીકત આરોપી સુખવિંદર જણાવે છે. ત્યારબાદ 8 લાખમાં આ સોપારી નક્કી થયેલી હતી. આ અનુસંધાને સુખવિંદર, ત્રિલોકસિંહ અને અન્ય એક ઈસમ જેને પકડવાની હાલમાં કામગીરી ચાલુ છે, આ ત્રણેય લોકો બાય ટ્રેન સુરત આવ્યા. સુરત રાત્રિ રોકાણ બાદ વલસાડ આવ્યા અને વલસાડમાં આ ગુનાને અંજામ આપી વલસાડથી રિક્ષા દ્વારા ડુંગરી ગયા અને ડુંગરીથી સ્પેશિયલ રિક્ષા બાંધી અને સુરત એરપોર્ટ ગયા. એરપોર્ટથી રિક્ષા ચેન્જ કરી સુરત રેલવે સ્ટેશન ગયા અને ત્યાંથી પંજાબ ભાગી ગયેલા હતા. આરોપીની કબૂલાતમાં એ પણ જણાવે છે કે અહીંયા આવવા માટે ભાડા પેટે 14,000 રૂપિયા વૈશાલીએ ગૂગલ પે દ્વારા એમને મોકલાવેલા હતા. સુરત આવી ગયા બાદ સુરત રોકાવા માટે અન્ય 5,000 રૂપિયા વૈશાલીએ પોતાના જ ગૂગલ પેના અકાઉન્ટથી આરોપીને ગૂગલ પેથી પેમેન્ટ કરેલું હતું. આમ આ ગુનાને સાંકળતી તમામ કડીઓ મળી જવા પામેલ છે. એ ઉપરાંત મુખ્ય બાબત એ ધ્યાન પર આવેલ છે કે વૈશાલીના મૃતદેહ ઉપર જે ચેક્સવાળું મફલર હતું, આ મફલર આરોપી બાંધીને આવ્યો હતો, એ પણ ફોટોગ્રાફ પોલીસને પ્રાપ્ત થયા છે, જે ગુના સુધી સીધી આ લોકોની સંડોવણી પ્રસ્થાપિત કરે છે. આમ સુખા ભટ્ટીને હાલમાં કોવિડ રિપોર્ટ કરાવ્યા બાદ અટક કરવામાં આવશે. આરોપી મેં જેમ જણાવ્યું એમ સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા 11 વર્ષથી બબીતા કૌશિકને ઓળખતા હતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસ બાદ આરોપી ચોરીના ગુનાઓમાં પંજાબ પોલીસમાં પકડાયેલ હોવાની હકીકત હાલ પૂરતી ધ્યાન પર આવેલ છે. આગળ અન્ય એક આરોપી હજી પકડવાનું બાકી છે, જેની કામગીરી ચાલી રહી છે અને તમામ પુરાવાઓ એકત્ર કરી અને આ ગુનામાં સજા પ્રસ્થાપિત થાય અને ગુનો પ્રસ્થાપિત થાય તે માટે ઉત્તમ કક્ષાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.